भारत सरकारना जलशक्ति मंत्रालयना जलशक्ति अभियान कैच ध रेन 2023 योजनाना केंद्र सरकारमांथी जलशक्ति मंत्रालय द्वारा મહીસાગર જિલ્લામાં થયેલ કામોની સમીક્ષા માટે બે દિવસની મુલાકાત લીધેલ હતી, જે દરમિયાન સંતરામપુર, કંટાળા, ખાનપુર, લુણાવાડા, બાલાસિનોર અને વીરપુર તાલુકાના આ યોજના અંતર્ગત થયેલ વિવિધ કામોની સ્થળ મુલાકાત સાથે બાલાસિનોર સર્કિટ હાઉસ ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી. જલશક્તિ જલ સંચય અભિયાન અંતર્ગત જલશક્તિ મંત્રાલય તરફથી જે સેન્ટ્રલ ગવર્મેન્ટની ટીમ છે એના ભાગરૂપે આજે અમારી ટીમ જે છે બીજી વખત અહીંયા મહીસાગર જિલ્લામાં આવેલી છે. પહેલી વિઝિટ જે હતી એ માનસૂન પહેલાં હતી, મે મહિનામાં, જેના અંતર્ગત બારીશથી પહેલાં જે કામો પ્લાન કરવાના છે જલ સંગ્રહ વધારવા માટે એની બધી ચર્ચાને પ્લાનિંગ થઈ હતી અને એ પ્રમાણે કામો થયા હતા અને એ પ્રમાણે સારા રિઝલ્ટ મળ્યા છે અને વાઇઝ દરમિયાન સારા એનો જલનો સંગ્રહ જિલ્લામાં થયેલો છે. લોંગ ટર્મ પ્લાનિંગ માટે દરેક ડિપાર્ટમેન્ટ સાથે આજે મિટિંગ કરવામાં આવેલી છે, જેમાં દરેક ડિપાર્ટમેન્ટને શું એક્શન લેવાના છે એક્શન પોઈન્ટ બનાવવામાં આવેલો છે. આ બધી જે એક્શન પ્લાન છે એના હેતુ બે છે. એક, જિલ્લામાં જે જળ સંગ્રહની ક્ષમતા છે એને વધારવાનો, જેથી જળનો વધારે જથ્થો જિલ્લામાં ઉપલબ્ધ થાય. બીજો, જેટલા પણ જળ સંગ્રહના સ્ત્રોત ઉપલબ્ધ છે એના થકી બંને પીવાના પાણી માટે 100% પાણી ઉપલબ્ધ થાય બધા ગામોને, એનું પ્લાનિંગ કરવાનું, અને ઇરિગેશન માટે પણ મેક્સિમમ સરફેસ બેઝ ઇરિગેશન જિલ્લામાં થાય એનું પ્લાનિંગ કરવાનું નક્કી કરેલું છે. અને ત્રીજો, જળનો કઈ રીતે આપણે બચાવ કરી શકીએ એના ઉપર એક્શન પ્લાન બનાવવાનો અને એના ઉપર કાર્યવાહી કરવા માટે ધ્યાન મૂકવાનું આવે છે, જેમ કે જળ સંચય માટે માઇક્રો ઇરિગેશન ન વધારવાનું જિલ્લામાં, જેથી કે સિંચાઈનું જળનો ઓછો ઉપયોગ થાય, વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર મેક્સિમમ ઊભા કરવાના જેથી કે પાણીનો આપણે સ્ટોરેજ કરી શકીએ, અને બીજા પણ જે ઇન્સેન્ટિવ છે એ બધા ફાર્મર્સને અપાયા, જેનાથી ઓછા પાણીએ વધારે ક્રોપ આપણે લઈએ અને પાણીનો બચાવ કરીએ. આ ત્રણ સ્ટ્રેટેજી ઉપર આજે એક્શન પ્લાન જે બનાવવામાં આવેલો છે એની ચર્ચા થઈ અને એમનું ઇમ્પ્લિમેન્ટેશન જિલ્લાના બધા ડિપાર્ટમેન્ટો મળીને એઝ અ ડિસ્ટ્રિક્ટ એઝ અ ટીમ કરશે. અને એને માટે જે ફંડિંગ છે એ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની જે સ્કીમો છે એ બધા સ્કીમોનો કન્વર્જન્સ કરીને એ કામો માટે ફંડિંગ ઉપલબ્ધ થશે અને સ્પેશિયલ પ્રોજેક્ટ માટે જે પણ જિલ્લા માટે ફંડિંગ જરૂર રહેશે એ પણ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર મળીને પ્રોવાઈડ કરશે. એટલે ટૂંકનો હેતુ એ છે કે આખા જિલ્લા મહીસાગર જે એક વોટર સ્ટ્રેસ જિલ્લો છે એમાંથી બહાર આવે અને આપણે અહીંયા વોટરના બધા જે સોર્સિસ છે નવા સોર્સિસ ઉભા થાય અને જૂના સોર્સિસ જે છે એની કેપેસિટીનો વધારે થાય અને એ પ્રમાણે જે વોટર વધારે ઉપલબ્ધ થાય એ આપણે બધા ગામોને અને શહેરોને જિલ્લાના પીવા માટે અને ઇરિગેશન માટે ઉપલબ્ધ થાય.